गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 11 साइंस क्लास में आपनो हार्दिक स्वागत छे। हवे आपणे आ लेक्चर नी अंदर ऑक्सिडेशन आंक नी गणतरी ना केटलाक नियमो जोया, तदुपरांत आपणे ऑक्सिडेशन आंक कई रीते गणाय ते जोईने आया। हवे आपणे ऑक्सिडेशन अने रिडक्शन प्रक्रियाओ ऑक्सिडेशन आंकना आधारे कई रीते अलग कराय तेना विषे अभ्यास करीशुं। तो अहींया गाड़ी तमने एक पहली प्रक्रिया आपी छे, CuO प्लस H2 इट गीव CU प्लस H2O। सौथी पहला आ प्रक्रियानी अंदर तमारे प्रक्रिया लख्या बाद ऑक्सिडेशन आंक गणवानो। पहला जे CuO, CuO में सौथी वधारे विद्युत ऋण कयुं, कॉपर CU के ऑक्सिजन ओ? तो तमने ख्याल जे ऑक्सिजन ओ आवे ए विद्युत ऋण जे, एटले ऑक्सिजन नो ऑक्सिडेशन आंक -2 लखी नाखवानो। तो ऑक्सिजन नो ऑक्सिडेशन आंक -2 लखी नाख्यो, हवे कोनो शोधवानो? कॉपर नो। तो मैं तमने करावी दू के कॉपर नो शोधवो छे, तो एक कॉपर माटे CU अने ऑक्सिजन बी एक छे एटले -2 बराबर केटला थई जाय? 0। એટલે -2 જમણી બાજુ જાય એટલે કેટલા થઈ જાય? +2। એટલે અહીંયા ગાડી કોપરનો ઓક્સિડેશન આંક કેટલો લખ્યો છે? +2। બોલો ક્લિયર? હવે તમને થોડું ઓરલી આવડતું હોવું જોઈએ ઓક્સિડેશન આંકની ગણતરી, મનમાં કરવાની અને ઝડપથી કરવાની। હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક નિયમ છે કે જ્યારે હાઇડ્રોજન અણુ સ્વરૂપમાં હોય ત્યારે એ તટસ્થ હોય, એટલે કે એનો 0 લખવાનો। એજ રીતે કોપર માટે, તો કે કોપર માટે બી એક તત્વ જ છે એટલે કોપરનો ઓક્સિડેશન આંક કેટલો લખી નાખવાનો? 0 લખી નાખવાનો। ત્યારબાદ તો કે ઓક્સિજન આવે, તો કે કારણ કે હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વધારે વિદ્યુત ઋણ ઓક્સિજન, એટલે ઓક્સિજનનો -2 લખી નાખ્યો, અને એનો -2 લખ્યા પછી હાઇડ્રોજનનો શોધવાનો છે, તો લખાય 2 હાઇડ્રોજન + 1 ઓક્સિજન = 0। હાઇડ્રોજનનો +1 છે વત્તા ઓક્સિજનનો -2 છે બરાબર 0। માટે હાઇડ્રોજનનો આપણે શોધવાનો છે, એટલે x રાખીએ, એટલે 2x - 2 = 0। -2 જમણી બાજુ જાય એટલે 2x = 2, અને 2 ભાગાકારમાં જાય એટલે x = +1, એટલે હાઇડ્રોજનનો +1 આવે। દર વખતે હવે આ ગણતરી કરતાની શીખવાડું તમને, એટલે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 આવી ગયો। તો સૌથી પહેલાં તમારે આ રીતે લખી નાખ્યો। હવે જુઓ અહીંયા ગાડી હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક અહીંયા 0 છે અને અહીંયા +1 છે, તો ઓક્સિડેશન આંકમાં વધારો થાય એટલે ઓક્સિડેશન થયું, એટલે અહીંયા બતાવ્યું ઓક્સિડેશન કેમ, કારણ કે ઓક્સિડેશન આંકમાં વધારો, કેટલાનો વધારો છે? +1 નો। એ જ રીતે કોપર માટે જુઓ, તો કોપર શું છે? તો કે +2 છે, +2 થી કેટલો થાય છે? 0, એટલે ઓક્સિડેશન આંક ઘટે છે, એટલે રિડક્શન, એટલે હવે ઓક્સિડેશન આંકમાં ઘટાડો, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે એટલે એનું રિડક્શન લખાય, એટલે અહીંયા લખ્યું છે જુઓ Cuનું રિડક્શન થયું। Cuનું રિડક્શન એટલે ઓક્સિડેશન કરતા કહેવાય, અને કોનું ઓક્સિડેશન થયું? હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું એટલે રિડક્શન કરતા દેખાય। ફરીથી Cuનું રિડક્શન થયું એટલે ઓક્સિડેશન કરતા, હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું એટલે રિડક્શન કરતા કહેવાય। આવું હવે આપણે બીજું જોઈએ, Fe2O3 + 3 CO ઇટ ગીવ્સ 2 Fe + 3 CO2। હવે એમાં બી Fe2O3માં ઓક્સિજન કેટલા આવે? તો કે ઓક્સિજન -2 આવે, તો -2 લખ્યા, ચલો 3 × 2 = 6, -6 જમણી બાજુ જાય એટલે +6, અને અહીંયા ગાડી Fe કેટલા છે? 2 છે, એટલે ભાગ્યા 2 ભાગ ચલાવો એટલે કેટલા આવે? +3, એટલે Fe નો ઓક્સિડેશન આંક કેટલો આવે? +3, એટલે અહીંયા Fe નો ઓક્સિડેશન આંક +3 લખ્યો। ત્યારબાદ હવે CO ની અંદર ઓક્સિજન -2 ખબર છે, એ જમણી બાજુ જાય એટલે +2, એટલે કાર્બનના +2 થાય। Fe તો કે Fe નો ઓક્સિડેશન આંક 0 આવે,
सीओ टू में तो के ऑक्सिजन ऑक्सीडेशन अंक केटलो माइनस बे अने बे वडे गुणो एटले माइनस चार थाय एटले बे दू माइनस चार माइनस चार जमणी बाजू जाए तो केटला लखाय प्लस चार एटले कार्बन नो प्लस चार। सीधू खबर ना पड़े तो तमे छेल्ला पेज उपर प्रेक्टिस करीने मैं तमने जे दाखला कराया था आगळ ऑक्सीडेशन अंकनी गणतरीना एना उपरथी तमे करी शको। तो एनी अंदर जुओ अहीं एफई नो प्लस त्रण थी झीरो थाय छे एटले के ऑक्सीडेशन आंक में घटाड़ो एटले रिडक्शन थयो। केटलानो घटाड़ो थयो? त्रणनो घटाड़ो। हवे अहीं गाड़ी कार्बन कार्बन बे थी प्लस चार थई गया एटले के एनु ऑक्सीडेशन थयु ऑक्सीडेशन आंक में वधारो केटलानो वधारो थयो? बेनो वधारो। ओके तो जो अहीं एफई नु शू थयु? रिडक्शन थयु। अने कार्बन नु शू थयु? ऑक्सीडेशन। तो एफई ने शू कहेवाय? ऑक्सीडेशन करता के रिडक्शन करता? तो एनु रिडक्शन थाय छे एटला माटे एने शू कहेवाय? ऑक्सीडेशन करता। ज्यारे कार्बन नु शू थाय छे? रिडक्शन थाय छे एटले एने शू कहेवाय? अरे कार्बननु शू थाय छे? ऑक्सीडेशन थाय छे એટલે એનું એને શું કહેવાય કાર્બનને? તો કે કાર્બનને કહેવાય રિડક્શન કરતા। બોલો ક્લિયર? એટલે અહીંયા આગળ કાર્બને રિડક્શન કરતા થયો અને એફઈ એ ઓક્સિડેશન કરતા કહેવાય। એના પછી એક આપ્યું છે અહીંયા જુઓ એનએચ થ્રી પ્લસ ફાઈવ ઓ ટુ ગીવ્સ ફોર એનઓ પ્લસ સિક્સ એચ ટુ ઓ। અહીંયા આગળ જે નંબર જે ગુણાકારમાં લીધા છે એ તમારે હમણાં ધ્યાનમાં લેવાના નથી, આ તો તમને ઓલરેડી સંતુલિત કરીને આપ્યું છે, પણ તમને સંતુલિત કરવા માટેનો પ્રશ્ન પૂછાશે એ જોઈએ છે આપણે। એનએચ થ્રીની અંદર હાઇડ્રોજન કેટલા છે? તો કે હાઇડ્રોજન પ્લસ વન છે। નાઇટ્રોજન કેટલા છે? તો કે નાઇટ્રોજન માઇનસ થ્રી છે। બરાબર કેમ? કારણ કે નાઇટ્રોજન હાઇડ્રોજન પ્લસ વન થઈ ગયા, નાઇટ્રોજનના માઇનસ ત્રણ લો, માઇનસ ત્રણ જમણી બાજુ જાય એટલે પ્લસ ત્રણ, એને ત્રણ વડે ભાગવા પડે એટલે પ્લસ વન થઈ જાય। ઓક્સિજન ઝીરો, એનોમાં ઓક્સિજન એ વધારે વિદ્યુત ઋણ છે એટલે માઇનસ બે, માઇનસ બે જમણી બાજુ જાય એટલે પ્લસ બે થઈ જાય। સોરી હવે ઓક્સિજન કેટલા લેવાના? માઇનસ બે લઈ લેવાના, માઇનસ બે જમણી બાજુ જાય એટલે પ્લસ બે, અને બે વડે ભાગો એટલે હાઇડ્રોજન પ્લસ એક। તો અહીંયા તમે જોઈ શકશો કે નાઇટ્રોજન માઇનસ ત્રણમાંથી કેટલા થઈ ગયા? પ્લસ બે, એટલે ઓક્સિડેશન થયું। જ્યારે ઓક્સિજન ઝીરોમાંથી કેટલા થઈ ગયા? માઇનસ બે, એટલે રિડક્શન થયું। આ રીતે તમને ઓક્સિડેશન અને રિડક્શન જોવા મળે। તો આમાં નાઇટ્રોજનને રિડક્શન કરતા કહેવાય અને ઓક્સિજનને ઓક્સિડેશન કરતા કહેવાય। ચાલો હવે ત્યારબાદ આપણે સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિ ધ્યાનમાં લઈએ। સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિ એક માર્કની અંદર પૂછાતું હોય છે, તો ધ્યાન રાખવાનું। સ્ટોક નોટેશનમાં લખ્યું છે રોમન રસાયણ વૈજ્ઞાનિક રસાયણ વિજ્ઞાનમાં ધાતુ સંયોજનોના નામકરણ કરતી વખતે, કોનામાં? ધાતુ સંયોજનોના નામકરણ કરતી વખતે તેના તત્વોની ઓક્સિડેશન અવસ્થાનો ઉપયોગ કરતા હતા। એટલે ઓક્સિડેશન અવસ્થાનો ઉપયોગ કરીને આપણે નામકરણ કરવામાં આવે તો એને સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિ કહેવાય। આ પદ્ધતિમાં ધાતુના નામના છેડે ધાતુનો ઓક્સિડેશન આંક કૌંસમાં રોમન આંકથી દર્શાવવામાં આવે છે। કોનો? ધાતુનો ઓક્સિડેશન આંક રોમન આંકથી દર્શાવવામાં આવે છે। આ પદ્ધતિમાં જે ધાતુનો ઓક્સિડેશન આંક એકથી વધુ હોય તેના માટે વપરાય છે। કોના માટે વપરાય? તો કે જેનો ઓક્સિડેશન આંક એકથી વધારે હોય એના માટે। બરાબર આ પદ્ધતિ એની અંદર એવું હોય કે ધારો કે હું તમને એમ કહું સીયુ ટુ ઓ અને સીયુ ઓ,
બંનેને આપણે કોપર ઓક્સાઇડ જ કહીએ, પણ ફેર ક્યાં પડે તો જો હું તમને સમજાવું. CU2O અને CuO, ઓક્સિજન તો માઇનસ બે થાય, પણ આમાં કાર્બનનો ઓક્સિડેશન આંક પ્લસ એક થાય, અને આમાં અરે સોરી કોપરનો ઓક્સિડેશન આંક પ્લસ એક થાય, અને આમાં કોપરનો ઓક્સિડેશન આંક પ્લસ બે થાય. તો પહેલામાં આપણે નામ લખવું હોય તો આપણે શું લખાય, તો કે કોપર ઓક્સિડેશન આંક એક છે એટલે રોમનમાં લખવાનું, અને શું લખાય, ઓક્સાઇડ, અને બીજામાં કોપર બે લખવાનું, કારણ કે એનો ઓક્સિડેશન આંક બીજામાં બે છે એટલે કોપર ઓક્સાઇડ. આ બીજાનું છે કોપર ઓક્સાઇડ, અને આ પહેલાંનું છે. તો બંને લખાય કોપર ઓક્સાઇડ, પણ ફેર ક્યાં પડે, તો કે ઓક્સિડેશન આંકમાં, એટલે એને કહેવાય સ્ટોક નોટેશન નામ પદ્ધતિ. એ જ રીતે તમને આયરન ઓક્સાઇડ માટે જોઈએ FeO, તો આનું માઇનસ બે થાય એટલે FeO પ્લસ બે, ઓક્સિજનનો કેટલો થાય માઇનસ બે એટલે FeO પ્લસ બે, એટલે એને લખાય આયરન ઓક્સિડેશન આંક બે છે એટલે 2 ઓક્સાઇડ. હવે એના પછી છે Fe2O3, ઓક્સિજનનો માઇનસ બે એટલે 3 × 2 = 6, માઇનસ તો જમણી બાજુ જાય એટલે પ્લસ 6, પ્લસ 6 ને 2 વડે ભાગીએ એટલે 3 આવે. તો આને લખાય આયરન, પણ રોમનમાં 3 લખવાનું, અને પછી લખાય ઓક્સાઇડ, આયરન 3 ઓક્સાઇડ, એટલે એકને લખાય આયરન 2 ઓક્સાઇડ, એકને લખાય આયરન 3 ઓક્સાઇડ. તો આ થઈ સ્ટોક નોટેશન પદ્ધતિ. આવા કેટલાક સંયોજનો આપ્યા છે, તો કે FeSO4 આયરન સલ્ફેટ એટલે આયરન 2 સલ્ફેટ, Fe2SO4 3 એટલે આયરન સલ્ફેટ, પણ આમાં Fe નો ઓક્સિડેશન આંક 3 છે એટલે રોમનમાં 3 લખ્યું છે, અહીંયા 2 છે. Na2CrO4 એટલે સોડિયમ અને આ ક્રોમેટ, આમાં બીજો બે ધાતુ છે, સોડિયમ છે અને Cr છે, પણ આપણે ક્રોમેટ માટે જ લખીશું એટલે Cr માટે અહીંયા ઓક્સિડેશન આંક 6 લખ્યો છે. એ ગણતરી કરી લેવાની, જો Na2CrO4માં કઈ રીતે થાય, Na2CrO4 ઓક્સિજનનો માઇનસ 2 અને સોડિયમનો પ્લસ 2 પ્લસ 1 એટલે એને 2 વડે ગુણો એટલે પ્લસ 2 એ, અને આને 4 વડે ગુણો માઇનસ 2 ને એટલે 4 × 2 = −8, જમણી બાજુ જાય એટલે માઇનસ 6 થયા, પણ માઇનસ 6 જમણી બાજુ જાય એટલે શું થઈ જાય, પ્લસ 6, એટલે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક શું આવે, 6, એટલે એને લખાય શું, Vi, એટલે જો અહીંયા લખ્યું છે સોડિયમ ક્રોમેટ Vi લખ્યું છે. ઓકે, એ જ રીતે પોટેશિયમ ક્રોમેટ માટે તમારે શોધવાનું, તો K2Cr2O7 છે, પોટેશિયમ Cr2O7 એટલે ડાયક્રોમેટ લખાય, એટલે પોટેશિયમ ડાયક્રોમેટ અને ઓક્સિડેશન આંક Vi એટલે 6. પછી આવે Cr2O3 એટલે ક્રોમિયમ 3 ઓક્સાઇડ, શું આવે, ક્રોમિયમ 3 ઓક્સાઇડ. પછી આવે Mn2O7 એટલે મેંગેનીઝ 7 ઓક્સાઇડ, શું આવે, મેંગેનીઝ 7 ઓક્સાઇડ. પછી આવે V2O5 એટલે વેનેડિયમ 5 ઓક્સાઇડ, શું આવે, વેનેડિયમ 5 ઓક્સાઇડ. પછી આવે K2Cr4 એટલે પોટેશિયમ ક્રોમેટ 6, શું આવે, પોટેશિયમ ક્રોમેટ 6. બધા ઓક્સિડેશન આંક શોધતા તો તમને ફાવે જ છે, તો એ શોધીને તમારે લખી શકાય. હવે જોઈએ રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન, મેઇન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક્ઝામની અંદર આવશે જ. એક રેડોક્સ પ્રક્રિયા સંતુલન કરવાની આવશે, આવશે ને આવશે જ. તો એના માટેની બે પદ્ધતિ છે, એટલે પહેલી પદ્ધતિ છે રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતાના ઓક્સિડેશન આંકમાં થતા ફેરફારને આધારિત, એટલે ઓક્સિડેશન આંકને આધારિત પહેલી પદ્ધતિ. અને બીજી પદ્ધતિ છે કે બંનેને બે અડધા ભાગમાં વિભાજિત કરીને, એટલે કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા એ બંને ભાગમાં વિભાજિત કરીને થાય.
એટલે ઓક્સિડેશન અંગ પદ્ધતિ છે ને બીજી અર્ધ પ્રક્રિયા પદ્ધતિ છે. તમે ગમે તે રીતે એને આપણે સંતુલિત કરી શકીએ. તો સૌથી પહેલાં જે ઓક્સિડેશન અંગ પદ્ધતિ, તે પદ્ધતિના કેટલાક સ્ટેપ છે, એટલે અહીંયા બધા સ્ટેપ આપેલા છે, શું છે સમજીએ, પણ પછી એક ઉદાહરણ દ્વારા એને સારી રીતે સમજી શકીશું આગળ. તો કે સ્ટેપ નંબર એક, દરેક પ્રક્રિયક અને નિપજના સાચા સૂત્ર લખો. એટલે કે રકમમાં તમને સમીકરણ બનાવી નહીં આપ્યું હોય, ખાલી નામ આપ્યા છે તો એના તમને અણુસૂત્ર આવડતા હોવા જોઈએ. નંબર બે, પ્રક્રિયામાં દરેક તત્વના પરમાણુઓની ઓક્સિડેશન આંક લખીને જે પરમાણુના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તેમને શોધો. એટલે દરેક તત્વના પરમાણુઓનો ઓક્સિડેશન આંક લખવાનો, અને લખ્યા પછી જે પરમાણુના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય ને એમને શોધવાના કે કોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે. ત્રીજું, દરેક પરમાણુ તથા પૂર્ણ અણુ આયનના ઓક્સિડેશન આંકમાં થતા વધારા કે ઘટાડાની ગણતરી કરવાની. એટલે ઓક્સિડેશન આંકમાં કેટલો વધારો થયો અને ઓક્સિડેશન આંકમાં કેટલો ઘટાડો થયો એ તમારે ગણતરી કરવાની. જો તેમાં સમાનતા ના હોય તો યોગ્ય ગુણક વડે ગુણવા પડે. ધારો કે ઓક્સિડેશન આંકમાં 3 વધારો છે અને રિડક્શનમાં 6 ઘટાડો છે તો આને 2 વડે ગુણવા પડે, તો જ 3 × 2 થાય ને, એટલે બંનેને સરખા કરવા જ પડે. પણ ક્યારેક શું થાય, તમે ઘણીવાર ઓક્સિડેશન આંક પ્રોપર ના લખો ને તો એના કારણે તમને કોકવાર રકમની અંદર બંને વખતે ઓક્સિડેશન જ થતું દેખાય, અથવા તો બંને વખતે રિડક્શન, યા તો ઓક્સિડેશન આંકમાં બંને બાજુ વધારો જ દેખાય અથવા તો ઘટાડો. જો એવું થાય તો સમજવાનું કે દાખલો ક્યાંક ખોટો છે, અથવા તો આપણે ક્યાંક ઓક્સિડેશન આંકની ગણતરીમાં ભૂલ કરી છે, તો એ ફરીથી તમારે જોઈ લેવું પડે. એના પછી છે ચોથું સ્ટેપ, કે પ્રક્રિયા જલીય માધ્યમમાં થતી હોય તો પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોના વીજભારને સમાન કરવાના, અને એના માટે જો એસિડિક માધ્યમ હોય તો H+ દ્વારા બંને બાજુ વીજભાર સમાન કરવાના, અને જો બેઝિક માધ્યમ હોય તો OH- દ્વારા બંને બાજુ વીજભારને સંતુલિત કરવાના, એટલે H+ને OH- દ્વારા કરવાના. તો એસિડિક માધ્યમ માટે H+ વપરાય અને બેઝિક માધ્યમ માટે વીજભાર સંતુલિત કરવા માટે OH- વપરાય છે. એના પછી પાંચમું સ્ટેપ, જો બંને બાજુ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા સમાન કરવા માટે પ્રક્રિયકો અથવા નિપજોની બાજુ પાણીના અણુઓ ઉમેરો. એટલે શું કરવાનું, હવે હાઇડ્રોજન અને ઓક્સિજનના અણુઓ સંતુલિત કરવાના, તો એના માટે બંને બાજુ જોવાનું કે કયા બાજુ હાઇડ્રોજન અને ઓક્સિજન સંતુલિત કરવાના છે, એટલે જે બાજુ હોય ત્યાં H2O ઉમેરીને સંખ્યા નક્કી કરવાની. તો આ બધું ખાલી સમજવા માટે છે, આનો પ્રેક્ટિકલી ક્યાં ઉપયોગ કરવામાં આવે એ આવશે હવે. તો અહીંયા એક ઉદાહરણ લઈએ છે, કોયડો 8.8. તો જુઓ એની અંદર આપ્યું છે પોટેશિયમ ડાયક્રોમેટ, એનું સૂત્ર થાય K2Cr2O7. તો કે પોટેશિયમ ડાયક્રોમેટની સોડિયમ સલ્ફાઇડ એટલે Na2SO3 સાથેની એસિડિક માધ્યમમાં થતી પ્રક્રિયાથી શું બને છે, ક્રોમિયમ 3 આયન એટલે Cr3+ કહેવાય, અને સલ્ફેટ આયનને ચોખ્ખા આયનીય સમીકરણ સ્વરૂપે લખો અને સલ્ફેટ આયન બને છે. તો સૌથી પહેલાં તો મારે સમીકરણ લખવાનું સ્ટેપ નંબર એક, તો કે Cr2O7+SO3-2, સોડિયમ સલ્ફાઇડ કીધું હતું એટલે Na2 હતું, તો Na2માંથી Na2SO3 હતા, તો અહીંયાથી 2Na+ જતા રહ્યા, કેટલા જતા રહ્યા, 2Na+, એટલે આ +2 રહી ગયા ને, એ +2 અહીંયા ગાડી -2 સ્વરૂપમાં લખ્યા છે, કારણ કે જેટલા ધન વીજભારિત હોવા જોઈએ એટલા ઋણ વીજભાર હોવો જોઈએ, એટલા માટે અહીંયા કેટલા લખ્યા છે, -2. એનાથી Cr3+ અને SO4-2- સલ્ફેટ આયન બને છે,
હવે મેં તમને કીધું નંબર બીજું સ્ટેપ ઓક્સિડેશન આંકની ગણતરી, ઓક્સિજનની ઓક્સિડેશન આંક માઇનસ બે. ચલો હવે ગણો, સાત દુ ચૌદ એટલે સાત દુ એટલે સાત ગુણ્યા માઇનસ બે માઇનસ ચૌદ, જમણી બાજુ જાય એટલે ચૌદ, અને સીઆર ટુના બે વડે ભાગો એટલે કેટલા થઈ જાય, સોરી અહીંયા ઘડી તમારે માઇનસ ટુ ઉપર આપેલું છે, સીઆર ટુ સેવન માઇનસ ટુ, કારણ કે એની અંદર તમને અહીંયા પોટેશિયમ ડાયક્રોમેટ છે જે આપણે જોયું છે કે ટુ સીઆર ટુ ઓ સેવન, તો એના બી બે ભાગ કરી નાખ્યા છે પોટેશિયમ ડાયક્રોમેટના, ટુ કે પ્લસ અને સીઆર ટુ ઓ સેવન ટુ માઇનસ, એટલે આ તમારે ધ્યાનમાં લેવાનું. હવે સીઆર ટુ ઓ સેવન ટુ માઇનસ છે એમાં આપણે ક્રોમિયમની ગણતરી કરવી છે, તો કઈ રીતે થાય, તો બે ક્રોમિયમ છે સાત ઓક્સિજન છે બરાબર માઇનસ બે, એટલે ટુ સીઆર ઓક્સિજનના માઇનસ બે થાય એટલે સાત દુ ચૌદ બરાબર માઇનસ બે, માઇનસ ચૌદ જમણી બાજુ જાય એટલે પ્લસ ચૌદ થઈ જાય, એટલે માઇનસ બે પ્લસ ચૌદ બાર, એટલે સીઆર કેટલા થઈ જાય પ્લસ સિક્સ, સીઆર કેટલા થઈ જાય પ્લસ સિક્સ, એટલે અહીંયા સીઆર પ્લસ સિક્સ આવ્યું, ઓક્સિજન માઇનસ બે આવ્યું, એ રીતે ઓક્સિજન માઇનસ બે અને ત્રણ દુ છ માઇનસ છ જમણી બાજુ જાય એટલે માઇનસ બે વત્તા છ એટલે પ્લસ ચાર, ક્રોમિયમ ઉપર પ્લસ ત્રણ છે જ, ઓક્સિજન માઇનસ બે, ચાર દુ આઠ માઇનસ આઠ જમણી બાજુ જાય એટલે પ્લસ આઠ, માઇનસ બે ને પ્લસ આઠ એટલે પ્લસ છ, એટલે અહીંયા આગળ આપણને ડાયક્રોમેટ આયન એ ઓક્સિડેશન કરતા અને સલ્ફાઇડ આયન રિડક્શન કરતા તરીકે છે, એટલે ડાયક્રોમેટ એટલે આનું રિડક્શન થાય છે એટલે ઓક્સિડેશન કરતા કીધો, જુઓ છમાંથી ત્રણ થઈ ગયા અને સલ્ફર ચારમાંથી છ થઈ ગયા, એટલે આ જે સલ્ફાઇડ આયન છે એનું ઓક્સિડેશન થાય છે એટલે એને રિડક્શન કરતા કીધો. હવે ઓક્સિડેશન આંકમાં થતાં વધારા કે ઘટાડાની ગણતરી કરવાની છે અને એને સમાન બનાવવાનું છે, તો અહીંયા આગળ સીઆર ટુ ઓ સીઆર ટુ ઓ સેવન ટુ માઇનસ છે બરાબર, એની થ્રી એસઓ થ્રી ટુ માઇનસ અને ટુ સીઆર થ્રી પ્લસ અને પ્લસ થ્રી એસઓ ફોર ટુ માઇનસ સાથે આપણે જોઈએ તો પ્લસ છમાંથી પ્લસ ત્રણ કેટલાનો ઘટાડો થયો, બેનો ઘટાડો, અરે સોરી ત્રણનો ઘટાડો થયો. હા, જ્યારે સલ્ફરમાં ચારથી છ છે એટલે બેનો વધારો, કેટલાનો વધારો, બેનો વધારો, એનો મતલબ કે ક્રોમિયમને બે વડે ગુણવા પડે અને સલ્ફરને ત્રણ વડે, પણ ક્રોમિયમ ઓલરેડી અહીંયા ગાડી બે છે જ એટલે અહીંયા ગાડી ખાલી બે વડે ગુણવા પડે અને સલ્ફરને ત્રણ વડે એટલે અહીંયા બી ત્રણ વડે ગુણ્યા અને એસઓ ફોરને બી ત્રણ વડે ગુણ્યા, એટલે એ ફરીથી ધ્યાનથી સમજી લેજો. સીઆર ટુ ઓ સેવન છે તો એમાં સલ્ફરનો ઓક્સિડેશન આંકમાં કેટલાનો ઘટાડો થાય છે, તો કે બેનો ઘટાડો બેનો વધારો થાય છે સલ્ફરમાં, એટલે બે વડે ગુણવા પડે, પણ ઓલરેડી સીઆર ટુ તો છે જ, અહીંયા બે નથી તો બે ખાલી અહીંયા જ ગુણવાના. જ્યારે સલ્ફરમાં તો કે ક્રોમિયમમાં ત્રણનો ઘટાડો છે એટલે અહીંયા ત્રણ વડે ગુણ્યા તો અહીંયા બી ત્રણ વડે ગુણવાના, કારણ કે ત્યાં ગાડી બીજું કોઈ સંખ્યા ગુણાકારમાં નથી એટલા માટે. ઓકે ચલો, હવે ચોથો સ્ટેપ, બંને બાજુ હવે આપણે વીજભારની ગણતરી કરીશું. તો ધારો કે અહીંયા આપણે વીજભારની ગણતરી કરીએ તો જુઓ કુલ વીજભાર અહીંયા કેટલો થયો ડાબી બાજુ, તો કે ડાબી બાજુ માઇનસ બે અને ત્રણ દુ છ એટલે માઇનસ છ, એટલે ડાબી બાજુ માઇનસ આઠ થયું. જમણી બાજુ જોઈએ પ્લસ છ, કારણ કે ટુ સીઆર થ્રી પ્લસ છે એટલે પ્લસ છ, અને આ થ્રી એસઓ ફોર ટુ માઇનસ એટલે ત્રણને માઇનસ બે જોડે ગુણો એટલે માઇનસ છ એટલે ઝીરો. બોલો ક્લિયર શું થયું, તો કે ડાબી બાજુ માઇનસ આઠ થયો વીજભાર, જમણી બાજુ ઝીરો થયો. ફરીથી આની ઉપર માઇનસ બે છે એટલે અહીંયા માઇનસ બે લખ્યા વીજભાર,
આની ઉપર માઇનસ બે છે પણ આગળ ત્રણ ગુણાયેલા છે એટલે ત્રણ દુ માઇનસ છ, માઇનસ છ લખ્યા. હવે ક્યાંય ઓક્સિડેશન આ ગણતરીમાં લેવાની જરૂર નથી એટલે ટોટલ માઇનસ એટ થયા. એ જ રીતે ક્રોમિયમમાં ટુ એને સીઆરની ઉપર પ્લસ ત્રણ છે એની જોડે ગુણો એટલે પ્લસ છ, અને થ્રી અને એસઓ ફોર ઉપર માઇનસ ટુ છે એટલે માઇનસ છ, ઝીરો થયા. એનો મતલબ કે ડાબી બાજુ માઇનસ આઠ વીજભાર છે, જમણી બાજુ ઝીરો વીજભાર છે. એસિડિક પ્રક્રિયા છે તો મારે એચ પ્લસ ઉમેરવાના, તો હું ક્યાં ઉમેરું તો બંને બાજુ સરખા થાય? તો મને એટલી ખબર પડે કે હું વત્તા આઠ ઉમેરું અહીંયા તો બંને બાજુ ઝીરો ઝીરો થઈ જાય, કારણ કે વત્તા આઠ માઇનસ આઠ ઝીરો થાય. હા, તો બંને બાજુ ઝીરો ઝીરો થયા એટલે મારે ડાબી બાજુ એટ એચ પ્લસ ઉમેરવા પડે. શું ઉમેરવું પડે? એટ એચ પ્લસ. એટલે ડાબી બાજુ આપણે એટ એચ પ્લસ ઉમેર્યા. જુઓ બાકી આખું સમીકરણ એમનું એમ. હવે હાઇડ્રોજન ઓક્સિજનની ગણતરી કરો. ખાલી તમારે ઓક્સિજન જોઈ લેવાના, ડાબી બાજુ સાત અને ત્રણ તરી નવ, નવ ને સાત સોળ ઓક્સિજન છે અને આઠ હાઇડ્રોજન છે. એનો મતલબ મારે જમણી બાજુ એચ ટુઓ ગુણવા પડે. જેટલા ઓક્સિજન કેટલા છે, સોળ છે ને, તો મારે કેટલા ઓક્સિજન વડે ગુણવા પડે? હાઇડ્રોજન કેટલા છે, આઠ છે ને ઓક્સિજન સોળ છે. ત્રણ તરી છ, ત્રણ તરી નવ ને સાત સોળ, બરાબર. જમણી બાજુ જુઓ ચાર તરી બાર હાઇડ્રોજન છે, અરે બાર ઓક્સિજન છે. એટલે અહીંયા ગાડી સોળ ઓક્સિજન ને અહીંયા બાર, કેટલાનો ડિફરન્સ રહ્યો? ચારનો. એટલે મારે ફોર એચ ટુઓ જમણી બાજુ ઉમેરવા પડે. ફરીથી એ સ્ટેપ સમજાવું છું, સમજો. સૌથી પહેલાં આટલું આપણે ડાબી બાજુ લઈ લઈએ. ડાબી બાજુ ઓક્સિજન સોળ છે અને હાઇડ્રોજન આઠ છે. જમણી બાજુ ઓક્સિજન બાર છે અને હાઇડ્રોજન ઝીરો છે. એટલે હાઇડ્રોજનની આઠ ઓછા છે અને ઓક્સિજન ચાર ઓછા છે. એનો મતલબ કે જેટલા ઓક્સિજન હોય ને એટલા એચ ટુઓ ઉમેરવા પડે. જેટલા ઓક્સિજનનો ડિફરન્સ હોય ને એટલું યાદ રાખવાનું. ચાર ઓક્સિજનનો ડિફરન્સ છે તો ચાર એચ ટુઓ ઉમેરવા પડે, હાઇડ્રોજન ઓટોમેટિક સેટ થઈ જશે. બોલો ક્લિયર? તો અહીંયા ફોર એચ ટુઓ આપણે ઉમેર્યા. તો ફાઇનલ રાસાયણિક પ્રક્રિયા આપણી જોડે શું થઈ? તો કે સીઆર ટુ ઓ સેવન ટુ માઇનસ પ્લસ થ્રી એસઓ થ્રી ટુ માઇનસ પ્લસ એટ એચ પ્લસ પ્લસ ટુ સી એટ ગીવ્સ ધ ટુ સીઆર થ્રી પ્લસ પ્લસ થ્રી એસઓ ફોર માઇનસ પ્લસ ફોર એચ ટુ ઓ. તો આ આપણી જોડે ફાઇનલ રાસાયણિક પ્રક્રિયા થઈ. અવારનવાર રિપીટ કરજો તો ખ્યાલ આવશે. ફરીથી હવે આપણે બીજી પ્રક્રિયા જોઈએ. પરમેંગેનેટ આયન બ્રોમાઇડ આયન છે, એની સાથે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરીને મેંગેનીઝ ડાયોક્સાઇડ અને બ્રોમેટ આયન બનાવે છે. તો એના માટે સંતુલિત આયન સમીકરણ લખવાનું છે. તો સૌથી પહેલાં આપણે એમએનઓ ફોર માઇનસ પ્લસ બીઆર માઇનસ ઇટ ગીવ્સ એમએનઓ ટુ પ્લસ બીઆરઓ થ્રી માઇનસ મીન સમીકરણ થયું, કારણ કે પરમેંગેનેટ એટલે એમએનઓ ફોર માઇનસ લખાય, બ્રોમાઇડ આયન એટલે બીઆર માઇનસ લખાય. માધ્યમ તમને બેઝિક આપ્યું જ છે, એમાંથી બને છે મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે એમએનઓ ટુ લખાય અને બ્રોમેટ આયન એટલે બીઆરઓ થ્રી માઇનસ જ લખાય. સૌથી પહેલાં ઓક્સિડેશન આંકની ગણતરી. એમએનની પ્લસ સેવન, બીઆર ઉપર માઇનસ વન છે એટલે માઇનસ વન, એમએનના પ્લસ ફોર અને બીઆરના પ્લસ ફાઈવ. ઓક્સિડેશન આંકની ગણતરી મેં તમને કીધું એ રીતે જ કરવાની. હવે અહીંયા ગાડી ઓક્સિડેશન આંકની ગણતરી કર્યા પછી જુઓ સાતમાંથી ચાર થાય છે એટલે ત્રણનો ઘટાડો રિડક્શન થયું, અને અહીંયા માઇનસ એકમાંથી પ્લસ પાંચ થાય છે એટલે છનો વધારો. તો આપણને અહીંયા ગાડી ઓક્સિડેશન આંક સરખા કરવા હોય તો મને એટલી ખબર પડે કે આ ત્રણને બે વડે ગુણવા પડે, એટલે કે એમએનઓ ફોર માઇનસવાળું જે આ પદ છે આને અને આને બે વડે ગુણવાનું, આને ગુણવાની કંઈ જરૂર નથી. તો જોઈએ આપણે
અહીંયા ઘડી આપ્યું જ છે, જો બે વડે ગુણ્યા ટુ એમએનઓ ફોર માઇનસ બી આર માઇનસ ટુ એમએનઓ ટુ અને બી આર ઓ થ્રી માઇનસ. બી આર વાળા પદને કસા જોડે નથી ગુણવાનું, એમએનઓ એમએન વાળા પદને બે સાથે ગુણી નાખ્યા. હવે આપણે વીજભાર સંતુલિત કરીએ. ડાબી બાજુ વીજભાર થયો આ માઇનસ એક, કોનો એમએનઓ ફોર માઇનસનો, અરે બે વડે ગુણેલા છે ને એટલે માઇનસ બે, પછી આ બી આરનો માઇનસ એક, એટલે ટોટલ થયું માઇનસ થ્રી. જમણી બાજુ ટુ એમએનઓ ટુ તટસ્થ છે એટલે ઝીરો, અને આ બી આરઓ થ્રી માઇનસ વન એટલે માઇનસ વન. એનો મતલબ કે અહીંયા માઇનસ થ્રી છે ડાબી બાજુ, જમણી બાજુ માઇનસ વન છે, તો મારે બીજા બે માઇનસ કરવા પડે એટલે ટુ ઓ એચ માઇનસ ઉમેરવા પડે જમણી બાજુ. તો જો ટુ એમએનઓ ફોર માઇનસ એમને એમ, બી આર માઇનસ એમને એમ, ઇટ ગીવ્સ ટુ એમએનઓ ટુ પ્લસ બી આરઓ થ્રી માઇનસ, ને જમણી બાજુ ટુ ઓ એચ માઇનસ ઉમેરી દીધા. બોલો ક્લિયર? હવે આપણે ઓક્સિજન અને જોઈ લઈએ. ઓક્સિજન એટલે અહીંયા ચાર દુ આઠ ઓક્સિજન છે, જ્યારે જમણી બાજુ બે દુ ચાર આ, ચાર ને ત્રણ સાત, સાત ને બે નવ. તો અહીંયા ઘડી એક ઓક્સિજન ઓછો છે એટલે એક એચ ટુ ઓ ડાબી બાજુ ઉમેરવા પડે. તો જુઓ, એક એચ ટુ ઓ ડાબી બાજુ ઉમેર્યું, બાકી આખું સમીકરણ એમનું એમ. બોલો ક્લિયર? તો આ અહીંયા ઘડી તમને આ રીતે સમીકરણ સંતુલિત કરીને આપ્યું છે. આ બંને સમીકરણો બે વાર રિપીટ કરીને જોતા રહેજો તો તમને વધારે ખ્યાલ આવશે. બીજા આપણે ઉદાહરણ લઈશું અને સમજાવીશું, એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શીખીશું. ત્યાં સુધી આનું રિવિઝન કરો, બાકીનું હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.